सूरत पुलिस कमिश्नर कचेरी आवेदन पत्र आपवा पहुंचेला 10 सूरत डिस्ट्रिक्ट बास एसोसिएशन द्वारा जणावायुं हतुं के सूरत कोर्ट कैम्पस में एडवोकेट एजाज खान अनवर खान हकीम पर आरोपी द्वारा हमलो करायो हतो। जे अंगे हमला पुलिस मथक में फरियाद कराई छे, जेथी आरोपी सामे कायदाकीय पगला लेवामां आवे तेवी मांग कराई हती। साथे आरोपी सामे पासानगर ने तड़ी पार जेवा आकरा पगला भरवा माटेनी मांग कराई छे। तो साथे साथे एडवोकेट प्रभुकुमार देवीलाल मेहता ने राजस्थान ना गोगुंदा पुलिस स्टेशन ना पुलिस अधिकारी द्वारा अटक में लई गैरवर्तणूक करी गैरकायदेसर रीते अटक कराई हो मामले पांडेसरा पुलिस मथक में लिखित में अरजी करी आपवामां आवी छे। ते अरजी पर योग्य न्यायिक झड़पी कार्यवाही कराई तेवी मांग कराई हती। हाँ, मारु नाम एडवोकेट पी टी राणा, प्रेसिडेंट सूरत डिस्ट्रिक्ट बार एसोसिएशन। रजूआत में आज अमे बे आवेदन पत्र आपेल छे। पहलू आवेदन पत्र छे जे अमारा वकील मंडळना सभ्य छे प्रभु कुमार, जेमनी सिस्टरना मेरेज राजस्थान मुकामे थयेल हता अने त्या लग्न बाद तेणी त्या गयेल हती, परंतु त्या आगर तेमना सासरिया तरफथी तेणीने शारीरिक अने मानसिक त्रास आपता तेणीए सूरत अने शारीरिक अने मानसिक त्रास आपेल जे अने તેણીને ત્યાંથી ઘરેથી કાઢી મૂકેલ, જેથી અમારા જે પ્રભુકુમાર છે તેમની સિસ્ટર છે તેને સાસરિયા વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં 498 ક હેઠળની ફરિયાદ આપેલ હતી, જે ફરિયાદની જાણ તેણીના સાસરિયાઓને થતાં આ ફરિયાદને કાઉન્ટર બ્લાસ્ટ કરવા માટે રાજસ્થાન પોલીસના મેરાપીપણામાં કોઈક અરજી કરેલ હશે। એ અરજીના અનુસંધાનમાં રાજસ્થાન પોલીસ અહીંયા આવી આ જે અમારા એડવોકેટ છે પ્રભુકુમાર તેમના ઘરે ગેરકાયદેસર ઘરમાં ઘૂસી જઈ અને જબરજસ્તી તેમને ઉઠાવી ગયા, એઝ વેલ એઝ એનું અપહરણ કરી ગયા, અને તે બાબતની કોઈ પણ જાણ અહીંયાના તેમના રિલેટિવ્સને પણ કરવામાં આવેલ નથી। અને 4-5 દિવસ સુધી રાજસ્થાન લઈ જઈ અને તેમને 4-5 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખેલ છે અને ત્યાંથી પછી છોડી દેવામાં અને ત્યાંથી છોડ્યા પછી પણ એવી ધમકી આપવામાં આવે છે અમારા એડવોકેટને કે ભાઈ જો આ બાબતની કોઈ પણ ફરિયાદ અમારા વિરુદ્ધમાં કોઈ ક્યાંય પણ કરશે તો અમે બીજી એક બોગસ ફરિયાદ ઊભી કરીને તમને ગેરકાયદેસર અમે અટકાયતમાં લઈ જઈશું। જનરલી જ્યારે આઉટ ઓફ સ્ટેટના કોઈપણ પોલીસ કોઈપણ આરોપીની ધરપકડ જો કરવી હોય અને એ માટે આવતી હોય તો જે આરોપીના જે હકુમતમાં જે પોલીસ સ્ટેશન આવતું હોય તે પોલીસને ઇન્ફોર્મ કરવું પડે, પીઆઈસીને ઇન્ફોર્મ કરવું પડે અને એ પોલીસ સાથે મળીને એમને એ વ્યક્તિના ઘરે જઈને આરોપીને ધરપકડ કરવી પડે। પરંતુ આવા કિસ્સામાં કોઈ જાતની એમને રાજસ્થાન પોલીસે પાંડેસરાબ જે પોલીસ સ્ટેશન એમની સીપી સાહેબ પાસે એ જ અમે રજૂઆત કરવા માટે આવેલા છે, આવેદનપત્ર આપેલ છે કે આ જે ગેરકાયદેસરનો કૃત્ય જે રાજસ્થાન પોલીસે કરેલ છે તે ખરેખર દુઃખદાયક કહેવાય છે, કારણ કે કોઈપણ જાતની એમને નોટિસ નથી આપી એટલે તેઓ સામે સખતમાં સખત પગલાં ભરાય એ બાબતનું અમે આવેદનપત્ર આપેલ છે। સુરત પોલીસ કમિશનર કચેરી ઉપર વકીલ ઉપર હુમલો અને રાજસ્થાન પોલીસની ગેરવર્તણૂક સામે અમદાવાદ પત્ર આપવા મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા। ब्यूरो रिपोर्ट, S9 न्यूज़, सूरत।